21 જૂને રોજ વિશ્વ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ડોક્ટરો પણ યોગના મહત્વને સ્વીકારી રહ્યા છે અને યોગના મહત્વને સમજવા ડોક્ટર સુજાત વલી જણાવે છે કે યોગ ફક્ત ફિઝિકલ એક્સરસાઇઝ ન રહેતા માનસિક કસરત છે તથા શારીરિક અને માનસિક કસરતનું મિશ્રણ છે. યોગ મગજ અને ચિત્તને સ્વસ્થ રાખી શકે છે. યોગ દ્વારા પાછલા દિવસના કામનો થાક ઉતારી શકે છે. યોગ કરવા માટે કોઈ સાધનોનો ઉપયોગ કરવો પડતો નથી. ખૂબ મહત્વ છે આજના જમાનામાં, કારણ કે સમગ્ર દેશમાં ખૂણે ખૂણે વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર વધારવાની કરવાની જવાબદારી એ લોક વિજ્ઞાન કેન્દ્રની છે. અમો સૌ વિજ્ઞાન માણસ ધર્મના લોકો આમ નાગરિકો વૈજ્ઞાનિક અભિગમ કેવી રીતે કેળવે એ વિશેના લેક્ચર્સ અને ડેમોન્સ્ટ્રેશન આપતા હોય છે. વિજ્ઞાનને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હોય છે. બાળ માણસને વિજ્ઞાન તરફ કઈ રીતે વાળવું અને એ લોકોને સમગ્ર જિંદગીમાં વૈજ્ઞાનિક અભિગમ કેવી રીતે કેળવે એ માટેની અમારા પ્રયાસ હોય છે અને એના અનુસંધાને અમે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ અન્વયે બાળ માણસ એ રિસર્ચ કેવી રીતે કરે, નાના નાના તબક્કે કેવી રીતે પ્રયોગો કરે એ અમે સમજાવ્યા છે અને કોમ્પિટિશન દ્વારા એમને એમાં પ્રવૃત્તિમાં બનાવવા પર કોશિશ કરે છે. એ ઉપરાંત અમે અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમો કરતા હોય છે કે ગામડે ગામડે જઈને એ સ્કૂલો અને શેરીઓમાં પણ અંધશ્રદ્ધા વિરોધમાં કાર્યક્રમો કરે અને લોકોને જાગૃત કરવા કોશિશ કરે છે. અત્યારે 21મી કાલે ઇન્ટરનેશનલ યોગ દિવસ છે અને એના અન્વયે સમગ્ર ભારતમાં તથા સમગ્ર વિશ્વમાં યોગને લગતા ઘણા બધા એ થવાના કાર્યક્રમો. યોગ એ ફિઝિકલ અને મેન્ટલ એક્સરસાઇઝના એક દ્વંદ્વ સ્વરૂપ છે. એ બંનેનું યોગાને આપણે એક મિશ્રણ છે અને એને યોગ છે. એટલે યોગ ખાલી ફિઝિકલ એક્સરસાઇઝ નહીં પણ મેન્ટલ પીસ અને રિલેક્સેશન પણ આપણને આપે છે અને કદાચ આજના યોગમાં એની સૌથી વધારે જરૂર છે. દરેક માણસ જીમમાં જઈ કે પ્લેગ્રાઉન્ડ પર જઈને એક્સરસાઇઝ કરી શકે એમ નથી અને શક્ય પણ નથી અને જરૂર પણ નથી. પણ પોતાના ઘરે જ પોતાને જ્યાં કામ કરે છે તે અથવા ઘરમાં જ પોતે સવારે યોગ કરે તો એમને ફિઝિકલ એક્સરસાઇઝ અને એઝ વેલ એઝ એને માનસિક એક્સરસાઇઝ પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એ પોતાનો સમગ્ર થાક પોતાની ચિંતાઓને ધ્યાન વડે યોગ એ ધ્યાન અને કસરતનું મિશ્રણ છે અને એ વડે એ પોતાના શરીરને રિલેક્સ કરે છે, મગજને પણ રિલેક્સ કરે છે અને નવી ચેતના ભાવી નવા ચોમ સાથે આખા દિવસનું કાર્ય કરે છે.